નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોશું મહાગુજરાત આંદોલન ખૂબ જ અગત્યના એકસો પચીસ પ્રશ્નો જોવાના છે ખૂબ જ એમપી પ્રશ્નો છે તો ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે જોઈએ મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી તો આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે લીધી હતી ધર કમિશનની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને માં થઈ હતી ધર કમિશનની સ્થાપના ધર કમિશનની મુખ્ય ભલામણ કઈ હતી ભાષાવર પ્રાંત રચના ઉચિત નહીં હોવાની ધર કમિશનની મુખ્ય ભલામણ હતી જેવીપી સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો હતી જેવીપી સમિતિમાં કયા સદસ્યો સામેલ હતા તો જેવીપી સમિતિમાં જવાહરલાલ નેહરુ વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારમૈયા હતા ફઝલ અલી પંચની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણત્રીસમી ડિસેમ્બર ઓગણીસો ને ત્રેપનમાં કરવામાં આવી હતી ફઝલ અલી પંચની રચના ફઝલ અલી પંચમાં કયા સદસ્યો સામેલ હતા તો ફઝલ અલી જે અધ્યક્ષ હતા હૃદયનાથ કુંજરૂ અને કે એન પાનીકર એ પંચમાં સામેલ હતા સભ્યો મહાગુજરાત સીમા સમિતિની રચના ક્યારે અને કોની આગેવાની હેઠળ થઈ હતી

લોક એક કૃષ્ણા વ્યક્ત કરવામાં આવી હતી ઈસવીસન ગુજરાત સાહિત્ય પરિષદની ઓગણીસો બાવનની નવસારીની બેઠકમાં કયા સાહિત્યકારે મહાગુજરાત માટેની લોકેશણાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો તો શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો રાજ્ય પુનઃરચના પંચનો અહેવાલ ક્યારે જાહેર થયો દસમી જાન્યુઆરી ઓગણીસો પંચાવનના રોજ જાહેર થયો હતો મહાગુજરાત આંદોલન વખતે અમદાવાદમાં ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગે રચાયેલ નાગરિક તપાસ પંચના અધ્યક્ષ કોણ હતા વામન રાય ધોળકિયા હતા મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણે ઉપવાસ કર્યા હતા મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા હતા વિદ્યાર્થીઓ પર થયેલ ગોળીબારની તપાસ માટે નિમાયેલ નાગરિક તપાસ પંચનો અહેવાલ ક્યારે જાહેર થયો તો બે ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ તેનો અહેવાલ જાહેર થયો હતો અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની જાહેર સભા સામે કોની અધ્યક્ષતામાં સમાંતર સભા યોજાઈ હતી તો ઇન્દુલાલ યાજ્ઞિકની સભા યોજાઈ હતી અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની જાહેર સભા ક્યારે યોજાઈ હતી બીજી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ યોજાઈ હતી પંડિત નહેરુની સામે યોજાયેલ ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભાની શરૂઆત કયા ગીતથી કરવામાં આવી હતી તો એ ગીત કવિ પ્રદીપજીના ગીત હતું સિસક રહી ગાંધી ધરતી બિગડ ગઈ જબ્બાત એ ગીતથી તે સભાની શરૂઆત કરવામાં આવી હતી મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો નવમી સપ્ટેમ્બર ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી મહાગુજરાત જનતા પરિષદની ઓફિસ કયા સ્થળે શરૂ થઈ હતી રિલીફ રોડ પર નિશાપોળમાં શરૂ થઈ હતી મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન કોણ હતા હરિહર ખંભોળજા હતા વિદ્યાર્થી લડતના લડત સમિતિ હતા તેના ચેરમેન હરિહર જનતા પરિષદના સંયોજક તરીકે કોણે કામગીરી નિભાવી હતી બ્રહ્મકુમાર અમદાવાદમાં મોરારજી દેસાઈની સભા સામે વિદ્યાર્થી લડત સમિતિએ ક્યારે જનતા કર્ફ્યુ જાહેર કર્યો હતો ઓગણીસ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક ક્યાં મળી હતી તો એની છેલ્લી બેઠક છે એ વિસનગર ખાતે મળી હતી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી તેવી રજૂઆત કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ કોણે કરી હતી તો એ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે કરી હતી ઓગણીસો ચોપનમાં રાજ્યની પુનઃરચના અંગેનો ખરડો ક્યારે સંસદમાં પસાર થયો ચૌદમી એપ્રિલ ઓગણીસો ને છપ્પનમાં થયો મહાગુજરાત આંદોલનમાં ગોળીબારથી શહીદ થનાર સૌ પ્રથમ વિદ્યાર્થીઓ કોણ હતા પૂનમચંદ કૌશિક ઇન્દુલાલ વ્યાસ સુરેશ જયશંકર ભટ્ટ અબ્દુલ પીરભાઈ અને ડીજી દાસાસ્વામી એ વિદ્યાર્થીઓ પ્રથમ સૌ પ્રથમ ગોળીબારમાં શહીદ થયા હતા મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા તો મહામંત્રી હતા હરિહર ખંભોરજા મહાગુજરાત આંદોલનના પ્રારંભે વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમદાવાદના ડીએસપી કોણ હતા તો શ્રી મીરાંડા હતા મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે યશપાલ પરીખ છે મહાગુજરાતનો જંગ પુસ્તક યશપાલ પરીખે લખ્યું છે લે રહેંગે મહાગુજરાત પુસ્તકના લેખક કોણ છે બ્રહ્મકુમાર ભટ્ટનું છે તે પુસ્તક મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી તો ઓક્ટોબર ઓક્ટોબર છપન ના રોજ મહાગુજરાત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી મહાગુજરાત લડત સમિતિના બેંક એકાઉન્ટનો વહીવટ કોણ સંભાળતું હતું શેઠ રતિલાલ ખુશાલદાસ સંભાળતા હતા મહાગુજરાત આંદોલનને સંસદમાં જમીનોમાં જમીનોના દલાલોની લડત તરીકે કોણે ગણાવી હતી જવાહરલાલ નહેરુએ ગણાવી હતી શું કીધું હતું તો જમીનોના દલાલોની લડત મહાગુજરાત આંદોલન દરમિયાન કુલ કેટલી સમાંતર સભાઓ યોજાઈ હતી તો ત્રણ સમાંતર સભાઓ યોજાઈ હતી મહાગુજરાત આંદોલન દરમિયાન અમદાવાદ ઉપરાંત કયા સ્થળે સમાંતર સભા યોજાઈ હતી વડોદરા મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે ક્યાં સ્થળેથી પદયાત્રા કાઢી હતી તો વડોદરાથી પાટણ પદયાત્રા કાઢી હતી મહાગુજરાત આંદોલન વખતે જરૂર પડીએ હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ એવું વિધાન કોણે કર્યું હતું તો એવું વિધાન છે મોરારજી દેસાઇએ કહ્યું હતું ગુજરાત કે નહેરુ ચાચા સૂત્ર કોણે આપ્યું હતું તો એ વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું હતું મહાગુજરાત આંદોલન દરમિયાન આપણી આપણી લોકશાહીમાં લોક સાથે છે શાહી અને શાહીપણું નહેરુ સાથે છે તેવું વિધાન કોણે કર્યું હતું તો એ વિધાન સનત મહેતા દ્વારા બોલવામાં આવ્યું હતું બંદૂકની ગોળીઓ ઉપર નામ સરનામા લખેલા હોતા નથી તે તે કોને વાગે કહી શકાય નહીં કોના મહાગુજરાતના આંદોલનમાં ઘી હોમાયું હતું તો આવું કહ્યું હતું ઠાકોરભાઈ દેસાઈ મહાગુજરાત જનતા પરિષદના વકીલ તરીકે કોણે સેવા આપી હતી શ્રી ડી કે શાહે હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોળમાં મૂકવા તૈયાર છું હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોળમાં મૂકવા તૈયાર નથી આ વિધાન કોનું છે તો આ વિધાન આવું કોણે કહ્યું હતું મોરારજી દેસાએ કહ્યું હતું મશાલ સરઘસ દરમિયાન કોણે ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મશાલ ભેટ આપી હતી પ્રવીણ ચાલીસ હજારે આપી હતી મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી દેસાઇ મહાગુજરાત આંદોલન નિરક્ષીર પુસ્તકના લેખક કોણ છે ઈશ્વર પેટલીકર છે મહાગુજરાત આંદોલનમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે મહત્વની ભૂમિકા નિભાવી હતી તો એ જયંતિ દલાલ છે ઇન્દુલાલ યાજ્ઞિક કે હરિહર ખંભોળજા મુંબઈ મહારાષ્ટ્રનું છે એમ કહેનારા કોણ છે આ કોનું વિધાન છે તો વિધાન સર પુરુષોત્તમ દાસનું છે મહાગુજરાતના ગરબાઓની રચના કરનાર ઘનશ્યામ ઠાકર ક્યાંના વતની હતા નડિયાદના વતની છે ઘનશ્યામ ઠાકોર બીજી ઓક્ટોબર ઓગણીસો છપ્પનની નેહરુની સમાંતર સભાને ઇન્દુલાલ યાજ્ઞિક ઉપરાંત કોણે સંબોધી હતી તો સનત મહેતા પ્રબોધ રાવળ અને હરિહર ખંભોરજાએ સંબોધી હતી શહીદ સ્મારકની રચના ક્યારે કરવામાં આવી હતી આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી શહીદ સ્મારકની રચના શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કોણ કરી રહ્યું હતું જયંતી દલાલ કરી રહ્યા હતા શહીદ સ્મારક આંદોલન કેટલા દિવસ ચાલ્યું હતું તો એ બસો ને છવ્વીસ દિવસ ચાલ્યું હતું આંદોલનકારીઓ કયા સ્થળે શહીદ સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા હતા કોંગ્રેસ ભવનની સામે મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો આવતો હતો દર મહિનાની આઠમી તારીખે શહીદ સ્મારક સત્યાગ્રહને શાંત પાડવા માટે પ્રથમ શહીદ સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું હતું વિક્ટોરિયા ગાર્ડનમાં બનાવવામાં આવ્યું હતું શહીદ સ્મારક સત્યાગ્રહ ક્યારથી શરૂ થયો તો એ સત્તર ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવનથી શરૂ થયો હતો શહીદ સ્મારકનો ઉકેલ કોના શાસન દરમિયાન આવ્યો હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર વખતે આવ્યો હતો શહીદ સ્મારકનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું તો ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો અડસઠમાં કરવામાં આવ્યું શહીદ સ્મારકનું ઉદઘાટન કોના હાથે કરવામાં આવ્યું ઇન્દુલાલ યાજ્ઞિકના હાથે કરવામાં આવ્યું મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યારે યોજાયું હતું તો છેલ્લું અધિવેશન છે એ વીસમી માર્ચ ઓગણીસો ને સાહીઠના રોજ વિસનગર ખાતે યોજાયું હતું શહીદ શહીદ સ્મારક આંદોલન દરમિયાન ઓરિસ્સાના કયા મહાનુભાવે પોતાના રાજ્યમાંથી સત્યાગ્રહીઓ મોકલવા માટે મંજૂરી માગી હતી મોહન મિત્રાએ જન આંદોલન મહાગુજરાત પુસ્તકના લેખક કોણ છે છે પુસ્તક હરિહર વડોદરામાં કોની સભાઓ સામે સમાંતર સભા યોજાઈ હતી જવાહરલાલ નહેરુની સભા સામે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ અને મહાગુજરાત જનતા પરિષદ વચ્ચેના પુના કરારનો વિરોધ કોણે કર્યો હતો સર પુરુષોત્તમ દાસે કર્યો હતો પુના કરાર સમજૂતીમાં મહાગુજરાત જનતા પરિષદના પ્રતિનિધિ તરીકે કોણે ભાગ લીધો હતો ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા અને સનત મહેતાએ ભાગ લીધો હતો મહાગુજરાત આંદોલનમાં કઈ મહિલાઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી તો એમાં હતા વિનોદિની નીલકંઠ વિમળાબહેન નાગરવાડિયા અરુણાબેન મહેતા ચારુમતીબેન યોદ્ધા અને સવિતાબેન અમીન એ લોકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી દ્વિભાષી રાજ્યને ક્યારે માન્યતા આપવામાં આવી સાત ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ માન્યતા આપવામાં આવી હતી દ્વિભાષી રાજ્ય અંગેના સત્તાવાર સમાચાર વર્તમાન પત્રોમાં ક્યારે જાહેર થયા આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત આંદોલન કેટલો સમય ચાલ્યું તો એ ત્રણ વર્ષ આઠ મહિના ચોવીસ દિવસ ચાલ્યું હતું મહાગુજરાત આંદોલનમાં ઇન્દુલાલ યાજ્ઞિક ઉપરાંત સક્રિય ભૂમિકા ભજવનાર કયા નેતાઓ હતા તો એ નેતાઓ હરિહર ખંભોરજા પ્રબોધ રાવળ સનત મહેતા જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ હિંમતલાલ શુક્લો વામનરાવ ધોળકિયા શેઠ શેઠ રતીલાલ ખુશાલદાસ જી પટેલ કરશનદાસ પરમાર અને જયમલ ઠાકોર એ એ લોકો હતા મહાગુજરાત આંદોલન દરમિયાન થયેલ ખાંભી સત્યાગ્રહ વખતે થયેલા ગોળીબારની તપાસ કરવા કયા પંચની રચના કરવામાં આવી હતી તો જસ્ટિસ કોટવાલ પંચની રચના કરવામાં આવી હતી મહાગુજરાત મારા મરદા પર પરજ થઈ શકશે એવું સ્ફોટક વિધાન કોણે કહ્યું હતું તો એ મોરારજી દેસાઇ કર્યું હતું સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત મળીને એક ગુજરાત રાજ્ય બની શકે તેવા સંકેત ઓગણીસો અડતાલીસમાં કોણે આપ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલે મહાગુજરાત આંદોલનની વિરુદ્ધમાં ઉપવાસ પર ઉતરેલા મોરારજી દેસાઈને કોણે પારણા કરાવ્યા હતા અમૃતલાલ હરગોવન દાસે કરાવ્યા હતા મહાગુજરાત આંદોલન વખતે આંદોલનના સમર્થનમાં અમદાવાદના મેયર પદેથી કોણે રાજીનામું આપ્યું હતું ચીનુભાઈએ આપ્યું હતું મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન અંગેનું બિલ સંસદમાં આખરી તબક્કામાં ક્યારે પસાર કરવામાં આવ્યું ઓગણીસ એપ્રિલ ઓગણીસો ને સાહીઠના રોજ પસાર કરવામાં આવ્યું હતું પૃથક ગુજરાતનો પ્રસ્તાવ સંસદમાં ક્યારે મૂકવામાં આવ્યો એકવીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ કચ્છ સૌરાષ્ટ્ર સમેત ગુજરાતી પ્રજા એકતંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા છે સરદાર પટેલે આવું સૂચક વિધાન ક્યારે કર્યું હતું પંદરમી ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસના રોજ કર્યું હતું મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન બિલને રાજ્યસભાએ ક્યારે પસાર કર્યું ત્રેવીસ એપ્રિલ ઓગણીસો સાહીઠના રોજ પસાર કર્યું ડાંગની ભાષા મરાઠી છે એવી બીજી ખેર અને મોરારજી દેસાઈની જાહેરાતના વિરોધમાં ગુજરાતમાં કઈ સમિતિની રચના કરાઈ ગુજરાત સીમા સમિતિની રચના કરાઈ હતી ઓગણીસો છપ્પનમાં રચાયેલ દ્વિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મળીને કુલ કેટલા જિલ્લાઓ હતા તો કુલ તેતાલીસ જિલ્લાઓ હતા અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી એક મે ઓગણીસો સાહીઠના રોજ કરવામાં આવી ગુજરાત કેટલો સમય મુંબઈ દ્વિભાષી દ્વિભાષી રાજ્ય અંતર્ગત રહ્યું તો એક નવેમ્બર ઓગણીસો છપ્પનથી ત્રીસ એપ્રિલ ઓગણીસો ને સાહીઠ સુધી રહ્યું દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના ક્યારે થઈ હતી એક નવેમ્બર ઓગણીસો છપ્પન કાળી ચૌદશનો દિવસ હતો ત્યારે થઈ હતી દ્વિભાષી મુંબઈ રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા બીજી ખેર હતા ઓગણીસો છપ્પનમાં મોરારજી દેસાઈ કયા ત્રણ રાજ્યોની યોજના જાહેર કરી હતી મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્ર ડાંગરી ભાષા મરાઠી છે તેવી જાહેરાત કોણે કરી હતી મુંબઈના મુખ્ય પ્રધાન બીજી ખેર અને મોરારજી દેસાઇ કરી હતી ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ વલ્લભ વિદ્યાનગરમાં યોજાઈ હતી ગુજરાત સીમા સમિતિની વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયેલ પ્રથમ બેઠકમાં શ્રી જાહેરાત કરાઈ તો અરવલ્લી પહાડથી આબુ પ્રદેશ ડુંગરપુર વાંસવાડા પૂર્વમાં ખાનદેશ અને દક્ષિણમાં ડાંગ અને ઉમરગામ સુધીનો પ્રદેશ ગુજરાત ગુજરાત છે તેવી જાહેરાત કરવામાં આવી હતી મહાગુજરાત આંદોલનમાં કઈ ત્રિપુટી લાલબાલ પાલ જેવી ગણાતી હતી કરશનદાસ પરમાર જયંતિ દલાલ અને બ્રહ્મકુમાર ભટ્ટ ઓગણીસો છપ્પનમાં મોરારજી દેસાઈ સૂચવેલી ત્રણ રાજ્યોની યોજના કઈ ઘટનાને કારણે બંધ રહી આમચી મુંબઈ આંદોલનના હિંસક તોફાનોને કારણે બંધ રહી હતી મહાગુજરાત પરિષદના પ્રથમ સોરી પ્રમુખ કોણ હતા હિંમતલાલ શુક્લ હતા મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા તો ઉપપ્રમુખિક હતા મહાગુજરાત પરિષદની રચનામાં વલ્લભ વિદ્યાનગરના ભૂમિકા હતી પટેલની મહાગુજરાત જનતા પરિષદના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો ક્યાં હતા તો એક કોંગ્રેસ ભવન આગળ થયેલ ગોળીબારની તપાસ બીજું કોંગ્રેસ ભવન આગળ શહીદોની ખાંભી રચવી અને ત્રીજું ગુજરાતી પાશે અલગ રાજ્યની રચના કરવી એ ત્રણ મુદ્દા મહાગુજરાત જનતા પરિષદના હતા મહાગુજરાત જનતા પરિષદે ક્યુ સૂત્ર આપ્યું હતું લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી મહાગુજરાતના પ્રસિદ્ધ થયેલા જાહેરનામાના આરંભમાં શું જાણવામાં આવ્યું હતું તો ગુજરાતી બોલતા ભાઈ બહેનોનું ભારતના બંધારણમાં અંકાયેલા હક અને ફરજો સાથેનો અલગ રાજ્ય રચવાનો અમારો કુદરતી જન્મસિદ્ધ અને અબાધિત હક છે એવું હતું આરંભમાં જ મહાગુજરાત આંદોલનકારીઓએ મહાગુજરાતનું જાહેરનામું ક્યારે બહાર પાડ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તાવન ના રોજ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા સમય સુધી ચાલ્યો હતો તો સત્તર આઠ ઓગણીસો ને એક ચાર ઓગણીસો ને સુધી ચાલ્યો હતો મહાગુજરાત જનતા પરિષદનું વિસર્જન ક્યારે કરવામાં આવ્યું વીસ માર્ચ ઓગણીસો ને સાહીઠના રોજ કરવામાં આવ્યું મહાગુજરાત જનતા પરિષદના કયા નેતાઓ પરિષદના વિસર્જનની તરફેણમાં ન હતા ઇન્દુલાલ યાજ્ઞિક દિન દિનકર મહેતા અને હરિહર ખંભોરજા દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનના બિલને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી પચીસ એપ્રિલ ઓગણીસો મુંબઈ રાજ્યના વિભાજનના બિલને મંજૂરી રાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે મંજૂરી આપી હતી જેવીપી કમિશને પોતાનો અહેવાલ ક્યારે રજૂ કર્યો એક એપ્રિલ ઓગણીસો ઓગણપચાસ ના રોજ રજૂ કર્યો હતો ડાંગરી ભાષા મરાઠી છે તેવા મુંબઈના મુખ્યપ્રધાન ખેર અને મોરારજી દેસાઈના વિધાન સામે ક્યાં ગુજરાતી સંગીતકારે સિંહ ગર્જના કરી વિરોધ નોંધાવ્યો હતો તો પંડિત ઓમકારનાથ ઠાકુરે વિરોધ નોંધાવ્યો હતો મુંબઈને અલગ વહીવટ હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાત અને વિદર્ભ સહિત મહારાષ્ટ્ર એમ અલગ રાજ્યોની રચના કરવામાં આવશે તેવી જવાહરલાલ નહેરુએ આકાશવાણી પરથી ક્યારે જાહેરાત કરી હતી સત્તર જાન્યુઆરી ઓગણીસો છપ્પનના રોજ એવી જાહેરાત કરી હતી ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી આવું કોણે કહ્યું હતું આ વિધાન કોનું છે તો આવું ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું હતું મહાગુજરાત આંદોલનના કયા નેતાઓની ધરપકડ કરીને કરવાડા જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા તો બ્રહ્મકુમાર ભટ્ટ જયંતિ દલાલ અને હરિહર ખંભોરજાને ધરપકડ કરવામાં આવી હતી વડોદરામાં જવાહરલાલ નહેરુની સભા સામે મહાગુજરાત જનતા પરિષદની સમાંતર સભા ક્યારે યોજાઈ હતી આઠ નવેમ્બર ઓગણીસો અઠાવન ના રોજ યોજાઈ હતી લોકસભામાં દ્વિભાષી રાજ્ય રચવાનો ઠરાવ કેટલા મતથી પસાર થયો હતો બસ્સો એકતાલીસ વિરુદ્ધ ચાલીસ મતોથી ઠરાવ પસાર થયો હતો તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજ નવી નવી માહિતી મળતી રહે અને આ વિડિયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે હવે જોઈએ ટેસ્ટ એમાં પ્રશ્નો છે મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી મહાગુજરાત આંદોલનના વિરોધમાં કોણે ઉપવાસ કર્યા હતા જન આંદોલન મહાગુજરાત પુસ્તકના લેખક કોણ છે ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક ક્યાં યોજાઈ હતી તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે જો એ ના આવડે તો ફરીથી વ્યવસ્થિત વિડિયો જોઈ અને જરૂરથી કમેન્ટ કરો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો